હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું લીંબુની ચટણી આ લીંબુની ચટણીમાં આપણે તેલનો બિલકુલ ઉપયોગ નથી કરવાના અને આને તમે ફ્રીજ વગર એક વરસથી પણ વધારે સ્ટોર કરી શકાય છે એટલી સરસ આ લીંબુની ચટણી બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ તો એના માટે મેં અહીંયા પાકેલા એકદમ પીળા એવા પાંચસો ગ્રામ લીંબુ લીધા છે બજારમાં અત્યારે આ સિઝનમાં લીંબુ સસ્તા અને એકદમ સરસ આવે છે આ લીંબુ મેં પાતળી છાલવાળા લીધા છે લીંબુ બે પ્રકારના આવે છે એકદમ જાડી છાલવાળા અને પાતળી છાલવાળા તો આપણે રસવાળા અને પાતળી છાલવાળા લેવાના છે અને આ ચટણીમાં આપણે છાલનો પણ ઉપયોગ કરવાનો છે એટલે લીંબુ સરસ જોઈ કોઈ પણ ડાઘ ન હોય એવા જોઈને લેવાના અને ખેતરમાં પણ એટલા જ સરસ અત્યારે લીંબુ આવે છે આજે આ લીંબુ છે એ મારા ખેતરમાંથી જ મેં લાવ્યા છે અને એકદમ ફ્રેશ સરસ લીંબુ છે હું આ જ સિઝનમાં આ લીંબુની ચટણી બનાવી લઉં છું અને આખો વરસથી પણ વધારે મારે ચાલે છે દોઢ વરસ બે વરસ થાય તો પણ લીંબુ ખૂબ જ સરસ એવી ને એવી ચટણી રહે છે તો હવે આપણે લીંબુને કટિંગ કરીશું તો તમને હું બે પ્રકારે કટિંગ કરીને બતાવીશ કે લીંબુને કેવી રીતે કટિંગ કરવાના તો વચ્ચે ઊભું લીંબુ રાખી વચ્ચે આપણે ભાગ પાડી દઈશું અને બે ચીરીઓમાં ફરીથી તો પછી જે વચ્ચેનો ભાગ છે જેમાં બીજ હોય છે અને થોડોક આ ભાગ વચ્ચેનો જાડો હોય છે તો એને આપણે હટાવી દેવાનો છે તો આ રીતે ત્રાસુ લીંબુ રાખી અને એને આપણે કટિંગ કરી દઈશું વચ્ચેના ભાગને અને બીજના ભાગને પછી આપણે નાના નાના ટુકડામાં આ રીતે સમારી લેવાનો છે લીંબુને તો બીજ અને વચ્ચેનો ભાગ બે જ કાઢવાનો છે છાલનો ઉપયોગ આપણે આમાં કરી લેવાના છે હવે બીજી રીતે તમે આ રીતે પણ કરી શકો છો આથેરીમાં રાખી અને ઉપરથી ભાગને હટાવી દેવાનો અને બીજ હટાવી દેવાના પછી ટુકડામાં સમારી લઈશું તો આ જ રીતે હું બધા જ લીંબુને પાંચસો ગ્રામ લીંબુ છે બધાને આ જ રીતે નાના ટુકડામાં સમારી લઉં છું અને બીજનો ભાગ હટાવી દઉં છું છાલનો આપણે ઉપયોગ કરી લઈશું તો અત્યારે ચોમાસામાં જ લીંબુ એકદમ સરસ આવે છે અને ખેતરમાં પણ સરસ અત્યારે વાળી હોય તો થતાં હોય છે તો લીંબુની ચટણીને એવું કંઈ સિઝનનું હોય નહીં અમે અત્યારે જ ઘરમાં બનાવીએ છીએ દર વખતે ખેતરમાં થાય એટલે અને લીંબુનું આખું વરસ એટલી સરસ ચટણી રહે છે તો હવે ગ્રાઇન્ડર જારમાં નાખી અને આપણે એનો પલ્પ બનાવી લઈશું તૈયાર ફ એકદમ પેસ્ટ બનાવી દેવાની છે સરસ તો તમે જોઈ શકો છો કે આપણી લીંબુની છાલથી આ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને પહેલાં સાઈડમાં રાખી દઈશું અને ચટણી માટે સ્પેશિયલ મસાલો બનાવી લઈશું તો અહીંયા પેનમાં મેં અહીંયા અડધી ચમચી જીરું લીધું છે અને અડધી ચમચી મેથીના દાણા લીધા છે બનેને આપણે બેથી ત્રણ મિનિટ જેવું થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી જ આપણે એને રોસ્ટ કરવાના છે એકદમ બ્લેક નથી થવા દેવાના તમે જોશો તો આપણા મેથીના દાણા છે એનો કલર બદલાઈ જશે અને જીરાનો પણ કલર બદલાઈ જશે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચલાવીને થોડી વાર માટે આપણે એને રોસ્ટ કરી લઈશું જેથી ચટણીમાં એનો સુગંધ સારી આવે છે તો આપણો કલર ચેન્જ થઈ ગયો છે તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને ગ્રાઇન્ડર ચારમાં જોવા દઈશું ઠંડા થઈ જાય એટલે પછી આપણે ઘરમાં રહેલી જ વસ્તુનો ઉપયોગ કરીશું અહીંયા મેં એક ચમચી કાશ્મીરી મરચું લીધું છે એક ચમચી તીખું મરચું લીધું છે અડધી ચમચી હળદર અડધી ચમચીથી ઓછી એટલી થોડી હિંગ લીધી છે અને એક દોઢ ચમચી જેટલું મેં સંચળ નાખ્યું છે આમાં હવે બધા જ મસાલાને આપણે ગ્રાઇન્ડ કરી લેવાના છે અને આ પાંચસો ગ્રામ લીંબુ માટે એ પરફેક્ટ મસાલો છે આ જો તમારે લીંબુની ચટણી વધારે હોય તો આ મસાલાની ક્વોન્ટિટી તમારે વધારી દેવાની તો મસાલાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું ચટણી માટે આ રીતે મસાલો બનાવી અને અગાઉથી રાખીએ તો ચટણીનો કલર છે એકદમ સરસ આવે છે હવે પેનમાં અહીંયા મેં પાંચસો ગ્રામ લીંબુ લીધા છે તો સામે પાંચસો ગ્રામ મેં ખાંડ લીધી છે અને પોણા કપ જેટલું હું પાણી નાખું છું આપણે ખાંડને ઓગાળવાની છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ખાંડને ઓગળવાની છે જો તમને મારી રેસિપીઓ પસંદ હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટણી છે એના ઉપર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો ખાંડને આપણે અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચલાવતા રહેવાનું છે અને એની આપણે એક તાર જેટલી ચાસણી લેવાની છે હું તમને બતાવીશ કે તારની ચાસણી કેવી રીતે થવી જોઈએ તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને વચ્ચે વચ્ચે આપણે ચેક કરી લેવાનું તો અત્યારે આપણી ચાસણી છે એક તારવાળી નથી બની હજી તો હજી આપણે થોડીવાર માટે ચેક કરીશું પછી તો થોડીવાર આ રીતે ચાસણીને આપણે રોકડવા દેવાની છે પછી ફરીથી આપણે ચેક કરવાની કે એક તારવાળી ચાસણી થઈ છે કે નહીં તો વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું છે એટલે સાઈડમાં જે ખાંડ જમા થાય છે એ પીગળતી રહે તો આ રીતે થોડો સમય થાય બેથી ત્રણ મિનિટ જેવો એટલે ફરીથી આપણે ચેક કરી લઈશું કે આપણી ચાસણીમાં એક તાર થાય છે તો તમે જો જોઈ શકો છો કે હવે આપણો તાર થોડો થોડો બનવા લાગ્યો છે તો આ રીતે થોડીવાર માટે મિક્સ કરી અને ફરીથી હું તમને બતાવીશ કે ચાસણીનો તાર થાય છે તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ તાર થવા લાગ્યો છે તો આ સમયે હવે આપણે એને ગેસની ફ્લેમ અત્યારે થોડીવાર માટે લો કરી દઈશું અને જે આપણે લીંબુને પીસીને રાખ્યા છે ગ્રાઇન્ડ કરીને એ એડ કરી દેવાના છે લીંબુ નાખવાથી ચાસણી છે એ પાછી હટી જશે કારણ કે લીંબુમાં પાણી છે એટલે પાછી ચાસણી પાણી જેવું થઈ જશે એટલે આપણે લીંબુ અત્યારે નાખી દઈશું અને મિક્સ કરી દેવાના છે ફરીથી અને ગેસની પાછી ફ્લેમ મીડિયમ ટુ લો રાખીશું વચ્ચે ચલાવતા રહીશું અત્યારે થોડીવાર માટે ચલાવી દઈએ લીંબુને એટલે ચાસણી સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય અને આપણે એને કૂક કરવાના છે હવે તો આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા ચલાવતા જ આપણે કૂક કરીશું જો આ રીતે તમે લીંબુની ચાસણી બનાવશો તો તમારે નાના બાળકોથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ ભાવે છે એટલી સરસ થાય છે લીંબુ હવે સરસ મિક્સ થઈ ગયા છે તો આપણે મસાલો બનાવીને રાખ્યો છે એ પણ નાખી દઈશું અને ઉપરથી હું અહીંયા અડધી ચમચી મીઠું નાખું છું હવે મીઠુંને મસાલો આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને જેમ જેમ લીંબુ છે એ ચાસણીમાં આવતા જશે ચાસણી એની પાછી ફરીથી બનતી જશે એવી રીતે ત્યાં એનો કલર છે એકદમ સરસ લાલ થઈ જશે અને ચેન્જ થઈ જશે અને ચટણી છે એકદમ ઘટ થઈ જશે તમને પણ ખબર પડી જશે કે કલર એકદમ સરસ આવી ગયો છે અને ચટણી ઘટ થઈ ગઈ છે એટલે કે આપણી ચટણી હવે તૈયાર થવાની તૈયારીમાં છે રેડી થઈ ગઈ છે તો આ રીતે સતત આપણે વચ્ચે 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 ચલાવતા ચલાવતા ગેસની ફ્લેમ મીડિયમ રાખી દીધી છે અત્યારે મેં અને ચલાવતા જ રહીશું તો થોડી વાર માટે પછી તમે જોશો કે દસ મિનિટ જેવો સમય થઈ દસથી બાર તે આપણી ચટણીનો કલર એકદમ બદલાઈ ગયો છે અને ચટણી પણ ઘાટી થઈ ગઈ છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવાની છે અને આપણે તપેલ પેનને છે ને બે કલાક માટે ઠંડી થવા દેવાની છે બે કલાક ઠંડી થાય પછી જ આપણે એને ઝડની અંદર ફરીશું ઠંડી થઈ છે જશે એટલે હજી પણ ઘાટી થઈ જશે એકદમ જામ જેવી જેવું બાળકોનું આપણે જામ આપતા હોય છે એવી એકદમ ઠંડી થાય એટલે જાડી થઈ જશે તો હવે એને બે કલાક થાય પછી હું તમને બતાવું તો જેવો બે કલાકથી ત્રણ કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણી ચટણી છે એકદમ ઘાટી અને કલર પણ એકદમ પરફેક્ટ આવી ગયો છે તો આપણી ચટણી છે હવે રેડી થઈ ગઈ છે હવે આપણે આને કાચની બરણીમાં ભરવાની છે કારણ કે આપણે આખું વરસ સ્ટોર કરવાની હોય તો ચટણીને બરણીમાં રાખવાથી ચટણી બગડતી નથી તો આ રીતે તમે ચટણી બનાવો ને તો ખૂબ જ સરસ એવી બને છે હવે આપણે કાચમાં બાઉલમાં સર્વ કરી દઈશું આ ચટણીને મારા ઘરમાં મારા બાળકો પણ ખાય છે એ પરોઠા આલુ પરોઠા હોય થેપલા હોય રોટલી બધા સાથે ખાય છે એ ખૂબ જ સરસ લાગે છે તો જામ કરતાં આ ચટણી આપવી ખૂબ જ સારી છે તો ઘરે બનાવેલી ચટણી આપો અને તમે ક્યારે પણ પણ ગયા હોય બહાર અને થેપલા સાથે ખાઓ તો બીજી વસ્તુની જરૂર જ નથી પડતી એટલી સરસ બને છે અને મારા ઘરમાં ગયા વર્ષે આ સમયે જ બનાવેલી હોય હજી ચાલે દોઢ બે વર્ષ જેવી આ ચટણી હું રાખું છું કંઈ જ નથી થતું ખૂબ જ સરસ રહે છે એવી ને એવી તો જરૂરથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે તો હવે હું અહીંયા એક કાચની બારમાં ચારમાં ભરી દઉં છું જેથી કરીને એર ટાઈટ હોય એવી લેવાની એટલે ચટણી છે આખું વરસ એકદમ લાલ ચટક જ રહેશે સ્ટોર કરી દઈશું તો આ રીતે હું ચટણી બનાવશો તો તમને એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો એટલી સરસ બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને તમે જો કંઈ અલગ રીતે બનાવતા હોય તો પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો તૈયાર થઈ ગઈ છે આપણી લીંબુની ચટણી ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે બાય બાય ટેક કેર આવજો